કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હું નિકુંજ વ્યાસ. મિત્રો, આપણે જોતા હતા રિઝનિંગના પાઠ અગત્યના પ્રશ્નોમાં પાર્ટ વન આપણે લેક્ચર પૂર્ણ કર્યો. આજે આપણે જોવાનું છે રિઝનિંગના પાર્ટ ટુ ઉપર, બરાબર છે. આ રિઝનિંગના પાર્ટ ટુ ના પ્રશ્નો ખૂબ જ અગત્યના હશે, તો મિત્રો બુક અને પેન સાથે રાખજો જેથી કરીને આપણે ગણતરીમાં ઝડપથી આગળ વધી શકીએ. બીજા નંબરમાં, જે વિદ્યાર્થીઓ આ પહેલી વખત વિડીયો મારો જોવે છે એને મારી ખાસ સૂચના છે કે આની પહેલાનો વિડીયો રિઝનિંગ પાર્ટ વન પણ જોઈ લેજો, અને એ સિવાય પણ 7 થી વધારે વિડીયો રિઝનિંગના છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર, એ ખાસ જોઈ લેજો. ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દરેક નોટિફિકેશન તમને યુટ્યુબની અંદર મળે. તો મિત્રો શરૂઆત કરીએ છીએ. પહેલો જ પ્રશ્ન મિત્રો આપણી વચ્ચે આવી ગયો છે, એ છે શ્રેણીનો. શ્રેણીના મિત્રો અલગ અલગ આપણે શોર્ટકટ આગલા લેક્ચરની અંદર જોઈ હતી, પણ આ રિઝનિંગના અંક શ્રેણીનો દાખલો નથી. આ છે મૂળાક્ષર શ્રેણીનો દાખલો. કેની શ્રેણી? તો કે મૂળાક્ષર શ્રેણી, જેને આલ્ફાબેટ પણ કહી શકો, બરાબર છે. તો આની અંદર શોર્ટકટની અંદર એક જ વસ્તુ હોય છે અને એ છે ગેપ. શું હોય છે? તો કે ગેપ હોય છે. ઓકે, તો જોઈએ ગેપ કયા પ્રકારનો છે. તો મને જોતા એટલી ખબર પડે મિત્રો, જો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ, હાલો હવે ઓપ્શનમાં જોવાનું, સીઈ એ ખોટો, એલ ક્યુ આર મજા આવી તો કે ન આવી, ડબલ્યુ વાય ઝેડ ન આવી, એમ એન ઓ મજા આવી, તો જવાબ આવશે એમ ક્યુ એન આર ને ઓ. જ્યારે મોટી મોટી સિરીઝ હોય ને મિત્રો, ત્યારે હવે તમે શોર્ટકટથી દાખલા કરી શકો. જેને પહેલો વિડીયો જોયો છે એને શોર્ટકટની ખબર છે, બરાબર. ઓલ્ટરનેટિવ શોર્ટકટ કહેવાય આને. હાલો આગળ, નીચેનામાંથી શું અલગ પડે છે? આમ મિત્રો પ્રશ્ન છે વર્ગીકરણનો. વર્ગીકરણના પ્રશ્નો ખૂબ જ અગત્યના હોય છે અને દરેક પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે. તો મિત્રો આની અંદર તમને એવું આપ્યું છે કે 11 તો 121 અને 13 31. તો મિત્રો આ છે ને એ 11 નો વર્ગ છે અને આ છે એ 11 નો ઘન છે. હાલો આગળ, 13 નો વર્ગ તો કે 169, 13 નો ઘન તો કે 2197. હવે તમારે શું જોવાનું છે ઓપ્શનમાં, ખબર કે વર્ગ અને ઘન છે કે નહીં. હાલો જોઈએ. હાલો 12 નો વર્ગ બોલતા જાય મનમાં તો કે 144, 12 નો ઘન તો કે 17 20, નહીં 17 28 થાય, 12 નો ઘન 17 28 થાય. હાલો આગળ, 14 નો વર્ગ તો કે 196, 14 નો ઘન તો કે 2197, નહીં આ 13 નો ઘન છે, આ લખો અહીંયા એટલે બીજો ઓપ્શન પણ નહીં આવે. હાલો ત્રીજો, 1 નો વર્ગ ભેગું જ ન થાય 100 અને 1100. હાલો આ તો એમ જ ખોટું છે ભાઈ. હાલો નીચે, 21 નો વર્ગ તો કે 441, 21 નો ઘન તો કે 9261. તો આપણો જવાબ આવશે એ આવશે ડી. મિત્રો એક ખાસ સૂચના આપું છું તમને કે 1 થી 30 ના વર્ગ અને 1 થી 10 ના ઘન ખાસમ ખાસ કરી લેવા, કારણ કે ખૂબ જ અગત્યના છે. ઘણા એમ કે સાહેબ 1 થી 10 ના તો આવડે, તો 15 સુધી હોય જા ભાઈ, એમાં કઈ મૂંઝાવણ નથી, આપણા ઘરનું જ છે ખેતર. ઘણા કે સાહેબ 15 સુધી આવડે, 20 સુધી વયા જાવ, જેટલા આગળ જાઓ તમે 25 સુધી જવાની મેક્સિમમ લેવલ રાખજો ઘનમાં પણ. સાહેબ જેટલા આગળ જાઓ એટલું તમને શોર્ટકટમાં મજા આવશે, આનંદ આવશે. હાલો આગળ વધીએ, આપણે અત્યારે અહીંયા આનંદ લઈએ. 6 વ્યક્તિઓના કુટુંબમાં એ અને બી વિવાહિત યુગલ છે, એટલે એ અને બી એ બે શું છે? વિવાહિત યુગલ છે, એટલે પતિ પત્ની છે. હું કોણ ક્યાં શું છે એ જોઈએ, જેમાં એ પુરુષ છે. હાલો એ છે ને એ પુરુષ છે, તો એનો મતલબ આ એની પત્ની જોઈ, બરાબર છે. હજી એક શોર્ટકટ આપી દઉં, આગળના વિડીયોમાં કીધું છે પુરુષને હું હંમેશા બોક્સ વડે દર્શાવું છું, સ્ત્રીને હંમેશા રાઉન્ડ વડે, અને કોઈ નિશ્ચિત ન કરી શકે એવું હોય તો હું ડેશ કરી દઉં છું, બરાબર, જેથી કરીને આપણે પરીક્ષામાં મજા આવી રાખે. હાલો આગળ, જેમાં એ પુરુષ છે તો બી છે એ સ્વાભાવિક છે પત્ની જોઈ, ડી એ સી નો એકમાત્ર પુત્ર છે. આ ડી છે ને ડી એ કેનો પુત્ર છે ભાઈ? તો કે સી નો એકમાત્ર પુત્ર છે, આજે પુત્ર એટલે સી એના કા પિતા હશે ને કા એના માતા હશે. હાલો આગળ વધીએ, ડી એ સી નો એકમાત્ર પુત્ર છે કે જે એનો ભાઈ છે. આ એનો ભાઈ છે ભાઈ સી, હાલો આ એનો ભાઈ છે, જો થઈ ગયું. હાલો આગળ, બી એ એફ ની પુત્ર વધુ છે, આ બી છે ને બી એ એફ ની પુત્ર વધુ છે, એટલે એફ છે ને આ એફ એની પુત્ર વધુ થઈ, તો ઈ કા માતા છે અને કા પિતા છે. હું કીધું છે આગળ કે જે વિધવા છે એનો મતલબ બી માતા છે, એના મતલબ હું થયો ભાઈ કે આના મમ્મી છે અને આના તો કે પુત્ર વધુ એટલે કે આના સાસુ છે, બરાબર. હાલો આગળ, તો બી નો ડી સાથેનો સંબંધ, બી નો ડી સાથેનો સંબંધ, આમાં મિત્રો લોચા ઘણા વિદ્યાર્થીઓ કરે છે. સાહેબ કે આ સાથેનો અને
બંને વચ્ચે નો ને એમાં શું ફેર છે? તો સાહેબ એમાં પણ વિડીયો આપણે આગળ મૂકેલા છે, એક વખત રાઉન્ડ માર લેજો, નજર માર લેજો, મજે આવશે. બરાબર, સાથેનો સંબંધ હોય ને ડી સાથેનો, એ તમારે ડી થી બી તરફ જવાનો કે ડી છે ડી, એ બી ને શું કહેશે? ભાઈ જોવોજી, આ ડી ના પિતા, આના ભાઈ, ભાઈના વાઈફ, એટલે કે ડી છે એ બી ને શું કહેશે? જોવોજી, દાદા કહે શક્ય જ નથી ભાઈ, દાદા તો આવે જ નહીં. પિતા કહે તો કે નહીં, બહેન કહે તો કે નહીં, તો કહે હું ભાઈ? તો કાકી કહે. બરાબર, જવાબ આવશે ડી. બરાબર, સગપણ ની અંદર મિત્રો મારી પાસે એવી શોર્ટકટ છે, જો ઓફલાઈનમાં વિદ્યાર્થીઓ હોય ને ખાસ, જો આ વિડીયો જોતા હોય નીચે કોમેન્ટ કરજો, શોર્ટકટમાં આપણે લોહીના સંબંધોમાં મોજ આવે કે નહીં. મારા વિદ્યાર્થીઓ પહેલા હે ને ભાઈ, શ્રેણી, મિસિંગ નંબર, સગપણ, પઝલ, અવાજ પ્રશ્નો કરે, આખું ગામી મૂકી દે, એ પહેલાં આ પ્રશ્નો કરે, કારણ કે એમાં એને વધારે મજા આવે, કારણ કે એમાં શોર્ટકટ આપ્યું હોય ને એને મજા આવે, કેમ કે એને વાંચ્યું હોય, બે હોય ને આમાં આમાં ટુ વે કોમ્યુનિકેશન હોય. એટલે જોજો, હાલો આગળ વધીએ. અર્જુન સૂર્યોદય પછી ચાલતો હતો. મિત્રો આ પ્રશ્ન છે ને શેડો એટલે કે પડછાયાનો છે, પડછાયાનો હોય ને પ્રશ્ન મિત્રો, એટલે પહેલા મારે એને ચાર દિશા દોરવી પડે. જો અહીં દિશામાં આપણે નામે લખવા પડે, હાલો જો લખીએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આની વાત આપણે આગળના વિડીયોમાં કરી દીધી છે કે ભાઈ ઉત્તર કોને કહેવાય, દક્ષિણ કોને કહેવાય, પૂર્વ શું છે, પશ્ચિમ શું છે, એટલે એક વખત જોઈ લેજો. હાલો આગળ, સૂર્યોદય સમય એટલે સૂર્ય છે એ પૂર્વ દિશામાંથી આવી છે. ઓકે, હાલો આ સૂર્ય છે, આ સૂર્ય. બરાબર, હવે એનો મતલબ એવો થયો ભાઈ કે જો સૂર્ય આવી રીતે હોય તો તમામના પ્રકાશનો પડછાયો આ રીતે જ પડે, કોઈનો હામો પડે સૂર્યની તો એની પાસેથી ઊભા થઈ જાય, બે હાય નહીં હો. એટલે હવે પડછાયો તમામ હશે એ કઈ બાજુ હોય છે? તો કે આ બાજુ હોય છે. હવે જુઓ, હવે પ્રશ્ન વાંચીએ. અર્જુન સૂર્યોદય પછી ચાલતો હતો ત્યારે સહદેવે જોયું કે જોવે છે કોણ? સહદેવ. હાલે છે કોણ? તો કે અર્જુન. અર્જુનનો પડછાયો સહદેવની જમણી બાજુ પડે છે, એનો મતલબ મારે સહદેવને ગોઠવવો પડે ભાઈ. હવે જો સહદેવ કાં હું અહીંયા વિચારું કે આ સહદેવ છે, અને કા સહદેવને હું અહીંયા વિચારું કે અહીંયા સહદેવ છે, બે માંથી એક જગ્યાએ સહદેવ હોય છે. અહીંયા છે એનો મતલબ એ જાતો હોય છે ઉપર, અહીંયા છે એનો મતલબ જાતો હોય છે એ નીચે, જો આમ આ નીચે જતો હોય છે, આમાં ઉપર જતો હોય છે. માનો કે હું નીચેથી ઉપરની તરફ જાઉં છું, જોજો નીચેથી હું ઉપરની તરફ જાઉં છું, તો આ મારો કયો હાથ છે ભાઈ? તો કે હું લખું છું એ જમણો, એટલે આ મારી જમણી બાજુ થઈ, અને આ મારી કઈ થઈ? ડાબી બાજુ થઈ. થઈ કે નહીં? ઓકે. હવે માનો કે હું ઉત્તર દિશામાં છું અને હું નીચે જાઉં છું દક્ષિણ દિશામાં, તો આ મારો હાથ કયો છે? તો કે જમણો. આ મારો હાથ કયો છે? તો કે ડાબો. મજા આવે છે? તો કે હા. હાલો આગળ, આ મારો વાત કયો હતો? તો કે જમણો. આ મારો વાત કયો હતો? તો કે ડાબો. આટલું સમજાણું પેલા, હા કે ના? તો કે હા. હવે આપણે રકમ વાંચીએ. જો અર્જુન સૂર્યોદય પછી ચાલતો હતો ત્યારે સહદેવે જોયું કે અર્જુનનો પડછાયો સહદેવની જમણી બાજુ પડે છે. મેં તમને શું કીધું હતું કે પડછાયો હંમેશા આ બાજુ પડે, હામો પડછાયો પડે નહીં, એટલે અહીંયા તો સહદેવ ના જ હોય, પડછાયો આ બાજુ જ હોય. જો પડછાયો આ બાજુ હોય તો જ એ જમણી બાજુ પડે. એનો મતલબ શું થયો ભાઈ? કે અર્જુન છે ને ભાઈ, અર્જુન તમારો, એ અર્જુન અહીંયા હોય નીચે, સાઈડમાં લખું છું, અર્જુન અહીંયા હોય એટલે કે અહીંયા હોય, અર્જુન અહીંયા હોય અને સહદેવ છે ને એ ઉપરથી નીચે આવતો હોય. હવે જોજો, હું કહું, જોજો, અર્જુન સૂર્યોદય પછી ચાલતો હતો ત્યારે સહદેવે જોયું કે સહદેવ જોતો હતો, હાલો જોયું, અર્જુનનો પડછાયો સહદેવની, અર્જુનનો પડછાયો, અર્જુન છે એનો પડછાયો સહદેવની જમણી બાજુ પડે છે, એટલે અર્જુનનો પડછાયો અહીંયા જ પડતો હોય ક્યાંક, સૂર્ય આમ છે એટલે. તો કે હા, અર્જુનનો પડછાયો સહદેવની જમણી બાજુ પડે છે, તો સહદેવનું મુખ કઈ દિશામાં હોય? સહદેવ ક્યાં મુખ ઉપર હોય? દક્ષિણ ઉત્તર દિશામાં બેઠો નથી હો ભાઈ, એનું મુખ કઈ દિશામાં હોય યાદ રાખજો. મેં એમ કીધું હતું કે અહીંથી આપણે નીચે જવાનું છે દક્ષિણ દિશામાં, તો આ મારો જમણો હાથ થાય અને આ ડાબો હાથ થાય, તો મારું મુખ છે એ કઈ દિશામાં હોય? તો કે સાહેબ દક્ષિણ દિશામાં હોય. તો આમાં સાહેબ છે દક્ષિણ દિશા? તો કે હા છે. તો જવાબ આવે દક્ષિણ. આ શેડો ના પડછાયો ના પ્રશ્નો મિત્રો, આવા ત્રણ પ્રશ્નો કરો મારી પાસે જિંદગીમાં કોઈ દી ખાવાનું ભૂલાઈ જાય, પડછાયાના પ્રશ્ન ન ભૂલે, એ આપણી ગેરંટી હો. હાલો આગળ, હાલો આગળ ભાઈ, હાલો હાલો હાલો. કેટલા કાર્ટૂન છે ને છોકરાઓ છે, જો આ કાર્ટૂન એમાં કેટલાક આ છોકરાઓ છે, જો કેટલા કાર્ટૂન છોકરાઓ છે, જો છે તો કે આ છે. હાલો આગળ વધીએ. બધા છોકરાઓ બારી છે, આ બધા છોકરાઓ છે ને, બધા છોકરાઓ એ શું છે? તો કે બારી છે.
હા કે ના, મેં તમને અગાઉ કીધું હતું, જ્યારે છે વાળા હોય ને ત્યારે એનો જવાબ કેમાં હોય? તો કે એનો જવાબ આકૃતિમાં હોય. જ્યારે નથી વાળા હોય ને એનો જવાબ આકૃતિમાં હોય નહીં. એના પણ પ્રશ્ન આપણે આગળ જોવું નેક્સ્ટ વિડીયોમાં. હાલો, બધા જોકર છે ને ભાઈ બારીઓ છે, એટલે એ બધા જ જોકર આની અંદર સમાઈ જાય. સમાઈ જાય કે નહીં? તો કે હા. હાલો આગળ વિધાન હું આપ્યું, કારણ હું આપ્યું આપને કે બધા જોકર છોકરાઓ છે. આ બધા જોકર છે, બધા જોકર કેમ ગયા? બધા જોકર, તો કે બધા જોકર આર્યા. બધા જોકર છે એ છોકરાઓ છે? છે. હા કે ના? હા કે ના? હા કે ના? બધા છોકરાઓ જોકર છે? હા. જોવોજી, બધા છોકરાઓ છે એ જોકર છે? તો કે નથી ભાઈ, નથી. બધા છોકરાઓ જોકર નથી ભાઈ, બરાબર. હાલો આગળ, કેટલાક કાર્ટૂન બારી છે. કેટલાક કાર્ટૂન, કેટલાક કાર્ટૂન કેમ ગયા? તો કઈ રહ્યા. કેટલાક કાર્ટૂન છે એ બારી છે? કેટલાક કાર્ટૂન છે એ બારી છે? તો કે હા, કેટલાક કાર્ટૂન આવી ગયા એ બારી છે. જોવોજી, હવે જો પેલું વિધાન સાચું છે? તો કે નહીં, ખોટું છે. વિધાન બે ખોટું છે, વિધાન બે સાચું છે ભાઈ. વિધાન એક અને બે બંને સાચા છે, નથી એવું, બરાબર. તો જવાબ શું આવે આપણો? તો કે નેગેટિવ પ્રશ્ન છે એટલે જવાબ આવશે એક પણ નહીં. જવાબ શું આવશે? એક પણ નહીં. રેડી, વધીએ છીએ મિત્રો આગળ. પૂરો ધ્રુવના તારાની દિશામાં મુખ રહે તેમ ઉભો છે. મિત્રો, આપને એની પહેલા આપણે ચાર દિશા વિશે ખબર હોવી જોઈએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એની વચ્ચેના ચાર ખૂણા ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. હવે તમને શું કીધું છે? પૂરો ધ્રુવના તારાની દિશામાં. કોમેન્ટ કરીને મને પેલા વિડીયો તમે જો જોતા હોય ને ભાઈ, તો પેલા પ્રશ્ન આવે ને પેલા નીચે કોમેન્ટ આવી જોઈએ. ધ્રુવના તારાની દિશા કઈ? પછી આ દાખલો હોય ને અહીંયા પૂછ કરીને અહીંયા કોમેન્ટ લખીને પછી આગળ વધવાનું. એટલે હું જે આપને થોડુંક જીકે એ ખબર પડે. હાલો, ધ્રુવનો તારો છે એ હંમેશા ક્યાં હોય? તો કે ઉત્તર દિશામાં હોય. એટલે હું અહીંયા 0 ડિગ્રી કરી દઉં. હવે બધાના માપ લખી નાખીએ આપણે. હાલો, 0 થી તમે કાટકોણ ત્રિકોણની વાત કરતા હોય મિત્રો, તો 0 થી તમે ઉત્તરથી પૂર્વ તરફ આવો તો 90 ડિગ્રીનો ખૂણો બને. એનો મતલબ વચ્ચે કેટલા ડિગ્રીનો હોય? તો કે 45. હવે તો કે 90માં હું ફરી પાછા 90 એડ કરું તો દક્ષિણ દિશા એ 180 થાય. હજી હું એમાં 90 એડ કરું તો પશ્ચિમ દિશામાં 270 થાય. હજી હું એમાં 90 એડ કરું એટલે ઉત્તરે પાછો આવું 360 થાય. જો પૂરું હા કે ના? આની પણ બહુ ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી દીધી છે ભાઈ. એક વખત જોઈ લેજો એટલે તમને એ શોર્ટકટ આમાં મગજમાં આવે, બરાબર. બીજા નંબરમાં મેં છે તે સમય એવી શોર્ટકટ આપી હતી કે દરેકનું વચ્ચેનું માપ છે ને 45 ડિગ્રી છે. કારણ કે 90ના અડધા કરો તમે તો કેટલા થાય? તો કે 45. 0માં 45 એડ કરો તો 45. 45માં 45 એડ કરો તો 90. 90માં 45 એડ કરો તો કે 135. 135માં હું 45 એડ કરું ભાઈ તો કે 180. એની અંદર 45 એડ કરું 225. 225માં હું 45 એડ કરું 270. 270માં 45 એડ કરું 315. 315માં 45 એડ કરું 360. એ પૂરું ખાધું પીધું રાજ કર્યું, પૂરું થઈ ગયું છે. આ આકૃતિ યાદ હોય એટલે તમને દિશાંતરના એંગલનો પ્રશ્ન એટલે કે ખૂણાનો પ્રશ્ન કોઈ પણ આવડે, બરાબર છે. આની બીજી એક શોર્ટકટ છે જે મારા રીઝનિંગના વિડીયોમાં આગળ છે. એ વિડીયો પહેલાં જોઈ લેજો. એ શોર્ટકટ હું અત્યારે નથી આપતો, નકર પછી હું જ આગળના વિડીયો કોઈ જોતું જ નથી. તમારા માટે બનાવ્યા ભાઈ, જોવો, આનંદ લ્યો, ફ્રી ઓફ છે ભાઈ. જે ફ્રી હોય તે વિડીયો જોઈ લેવાનો, બરાબર. હાલો, હવે ભૂરો ધ્રુવના તારાની દિશા, એટલે ભૂરો અત્યારે છે ને ભાઈ, ભૂરો આપણો, એ ભૂરો અત્યારે ઉત્તર દિશામાં છે. હાલો હાલો, બરાબર. ત્યાંથી તે ડાબી બાજુ. હવે આપણે ઘડિયાળનો પ્રશ્ન જોયો હતો ને, ઓલો 6 કલાકવાળો, યાદ કરો. એમાં ડાબી જમણી મેં કરાવી તમને, એટલે ઉત્તરથી ડાબી બાજુ આ છે, આ એની ડાબી બાજુ છે. ઓકે, હાલો. આ એની કઈ છે? તો કે આ એની જમણી બાજુ હોય. ઓકે, હાલો. ત્યાંથી તે ડાબી બાજુ 180 ડિગ્રી જાય છે. હવે અહીંથી ડાબી બાજુ 180 જાઓ, અહીંથી ડાબી બાજુ 180 જાઓ મિત્રો, તો યાદ કરો આપણે આ દિશાના માપ લખ્યા છે. પણ આ દિશામાં એ માપ એમ જ થાય ને, કારણ કે 360નો અડધો ભાગ કરો એટલે આવે હું તો કે 108, એટલે મારે 180. તો મારે કાંઈ પણ વિચાર્યા વગર ઉત્તર દિશાથી 180 ડાબી બાજુ જાવ એટલે હું આવીશ તો દક્ષિણમાં જ. આવીશ તો હું ગયા, આવીશ તો હું દક્ષિણમાં જ, બરાબર છે. અને ફરી જમણી બાજુ 225 ફરે છે, જમણી બાજુ 225. હવે જોજો, હવે મારે તમને છે ને ભાઈ, હવે મારે તમને બીજા માપે લખાવવા પડશે. જો પેલી આકૃતિ આપણે આ બનાવી હતી, કારણ કે માનો કે કોઈ પહેલી વાર વિડીયો જોતો હોય ભાઈ, એને આ પ્રશ્ન સમજાય તો જ મજા આવે ને. સમજો, બે આકૃતિ બનાવું.
બે આકૃતિ શેના માટે છે? કારણ કે આપણે બે વાર આમ જવાનું, જો એક વાર ડાબી બાજુ 180 અને ત્યાંથી જમણી બાજુ, એટલે બે અલગ અલગ વ્યૂમાં હું તમને બતાવું ખરેખર દાખલો થાય છે કેમ. હવે જો ચાર દિશા આપણે દોરી હતી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને આ પશ્ચિમ, એના વચ્ચેના ચાર ખૂણા લખ્યા હતા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. પેલા આગળની આકૃતિ આપણે સમજી, એમાં આપણે બધાના માપ લખ્યા હતા એ જોયા. હવે ઈ માપ હું લખતો નથી, હું કામ એને, કારણ કે ઈ માપ લખીશ તો ફરી પાછું કન્ફ્યુઝન થાય તમને કે સાહેબ આ કેમ પાછા આવ્યા, તો માપ ફરી ગયા. હવે જી મુજબ રકમ છે ને, ઈ મુજબ હું આકૃતિ બનાવું છું. જોજો ફરી પાછા અહીંયા ચાર દિશા લખશું, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. આ એની શોર્ટકટ નંબર 2 છે. હજી શોર્ટકટ નંબર 3 છે, એ આગળના વિડીયોમાં છે. હાલો આગળ. ધ્રુવના તારાની દિશામાં એટલે અહીંયા આવશે ડાબી બાજુ, એટલે આ દિશા થાય. ડાબી બાજુ એટલે કઈ દિશા થાય ભાઈ? તો કે આ બાજુ થાય, આ આપણી ડાબી બાજુ છે. ઓકે, 180 એટલે મને એટલી ખબર પડે મિત્રો. જોજો માપ લખું છું, જો અહીંયા 0 હોય તો આ બાજુ શરૂઆત કરું, શરૂઆત પહેલું એટલે 45 ડિગ્રી આવશે. બોલતા જાજો મનમાં એટલે યાદ રહેતું જાય. પછી અહીંયા કેટલા આવશે? તો કે 90 ડિગ્રી આવશે. અહીંયા 135 આવશે અને અહીંયા 180 આવશે. જોજો એટલે આપણો આકૃતિમાં જવાબ ડાબી બાજુ 180 ફરી, એટલે અહીંયા સુધીનો જવાબ આપણો શું આવે? તો કે દક્ષિણ આવે. હાલો આગળ. પછી ભાઈ તમને એવું કીધું ને કે ફરી તે જમણી બાજુ, એટલે સમજવું પડે કે અહીંથી 0 થાય, એટલે એ આમાં આપણે ગોટાળો ન થાય, એટલે એની આખું ત્યાંય દોરું છું. જો હવે તમને બીજી વાર શું કીધું કે અહીંયા તમે ઉભી પાછો ને અહીંયા 0 સમજી લેજો. હવે ત્યાંથી કઈ બાજુ જવાનું? જમણી બાજુ 225. હાલો માપ બોલતા જાઓ. જમણી બાજુ એટલે આ થાય બરાબર. હાલો બોલો, 45, 90, 135, 180 અને અહીંયા કેટલા આવશે ભાઈ? તો કે 225. તો કેટલું જવાનું છે? તો કે 225. તો આપણી આ દિશા કઈ એવી ભાઈ? તો કે ઈશાન. તો આપણો જવાબ શું આવે ભાઈ? ઈશાન ન હોય તો કઈ નહીં, ઉત્તર પૂર્વ આર્યો. જે પૂરું એક જ આકૃતિ છે પણ મેં બે અલગ અલગ રીતે સમજાવેલી છે બરાબર, એટલે યાદ રાખજો ખાસ ભાઈ. રેડી વધીએ છીએ મિત્રો આગળ. એના પછીનો પ્રશ્ન 10, 8, 6, 4, 2 આરામથી ખબર પડે, જોતા જો કાંઈ જોવાનું નથી. 10 માંથી 2 જાય તો કે 8, 8 માંથી 2 જાય તો કે 6, એમાંથી 2 જાય તો કે 4, એમાંથી 2 જાય તો કે 2, એમાંથી 2 જાય તો કે 0, ને એમાંથી 2 જાય તો કે -2. છે 0 ને -2 કે? તો કે હા છે. આર્યા હજી આવી ગયો જવાબ. રેડી વધીએ છીએ મિત્રો આગળ. વાહ, એક નંબર સાહેબ, કોડિંગ રિકોર્ડિંગ. આ ચેપ્ટર સાહેબ એવું છે ને કે આમાંથી અહીંયા પ્રશ્ન નીકળે ને ભૂકા બોલી જાય, એટલા પ્રશ્ન પૂછાય. જયારે 32 માર્ક નું રીઝનિંગ પૂછાણું હતું ને કોન્સ્ટેબલમાં, ત્યારે આ એક જ ચેપ્ટર માંથી 21 ના પ્રશ્ન હતા. જયારે 47 માર્ક નું PSI માં રીઝનિંગ પૂછાણું હતું ને સાહેબ, ત્યારે આ એક જ ચેપ્ટર માંથી 17 થી 18 પ્રશ્ન હતા, સમજો. અને ક્લાસ 3 માં તો 3 માર્ક માં તો આ હોય જ છે, શક્ય જ નથી કે આના વગર પ્રોપર નીકળે. રીઝનિંગ નું તમે પેપર દેવા જાવ તો કોડિંગ ડીકોડિંગ કરી જ નાખો, એટલે 3 માર્ક તો આવી જ જાય, વધારે આવે તમને નફામાં. હાલો, આમાં તમને એવું કીધું છે, મેક ઇન્ડિયા ઇનસાઇડ ઇન્ડિયા એટલે 8, 4 અને 7 કોડ ને ડી કોડ આપ્યો હોય. ડસ્ટ ઇન ઇન્ડિયા એટલે 8, 5 અને 6, ઇન ઇનસાઇડ ઇન્ડિયા એટલે 8, 5 અને 4. આપણે ભવ્ય કાર્યક્રમ ગોઠવવો નથી, તમને એવું કીધું છે 6 નો કોડ શું આવશે. હવે 6 ક્યાં છે પેલા? તો કે અહીંયા છે, એટલે આપણો જવાબ છે કે ડસ્ટ આવશે, કા ઇન્ડિયા આવશે અને કા ઇન આવશે, બરાબર છે. તો આની અંદર 6 નો કોડ આપણે શું છે એ ગોતવો હોય તો મારે આમાં કાંઈ કરવાનું નથી, લોંગ કટ છે એની બરાબર, એ આપણે નથી કરવું ભાઈ. આપણે આમાં જ આવો, પહેલામાં બીજામાં શું સમાન છે જોવો છે? તો કે ઇન્ડિયા ને ઉડાડી દો. પહેલા બીજામાં ત્રીજામાં શું સમાન છે? તો કે ઇન ઉડાડી દો. વૈધુ શું? તો કે ડસ્ટ. એ આપણો જવાબ જપુર 5 સેકન્ડમાં થાય છે. લોંગ કટ શીખવી હોય ને તો અમારા જય કેરિયરની ઓફિસ આવજો, હું તમને લોંગ કટ કરાવીશ. આપણો તો એક માર્ક થી કામ છે, ત્યાંની શોર્ટકટ છે જે આવી ગયું ડસ્ટ. રેડી તો વધીએ છીએ મિત્રો આગળ. એક વ્યક્તિ તેના ઘરેથી ચાલવાની શરૂઆત કરે છે. ઓકે, કઈ વાંધો નહીં. આપણે પેલા ચાર દિશા દોરીએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને આ પશ્ચિમ. આ એનો પ્રસ્થાન બિંદુ. હાલો ઓકે. હાલો હવે હું કીધું છે, એક વ્યક્તિ તેના ઘરેથી ચાલવાની શરૂઆત કરે છે, તે અનુક્રમે ડાબી, ડાબી અને ડાબી બાજુ વળે છે. તે અનુક્રમે કઈ બાજુ વળે છે? તો કે ડાબી, ડાબી અને ડાબી. ઓકે હાલો, હવે અંતે તે જમણી બાજુ વણાક લે છે. અંતે તે જમણી બાજુ વણાક લે છે. અંતે તે જમણી બાજુ વણાક લે છે. પછી તો કે પછી કાંઈ નથી. પછી તો કે પછી કાંઈ નથી. હાલો ઓકે બરાબર. જો હવે જોજો ઊંધો પ્રશ્ન છે. હવે જો તે પૂર્વ દિશામાં જઈ રહેલો હોય, ટૂંકમાં બધું છેલ્લે ડાબી 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 જમણી બાજુ ફરે ને, તો એ છેલ્લે અહીંયા પૂર્વ દિશામાં હોય છે. એટલે ટૂંકમાં અહીંયા ઉભો છે કોઈ એક વ્યક્તિ. આ એક વ્યક્તિ અહીંયા ઉભો છે.
બરાબર, તો તમને જવાબ આપી દીધો આ વખતે આ જીપીએસસીમાં પૂછાણ પર જવાબ આપી દીધો હે. હવે તમને શું કીધું, તો તેને ચાલવાની શરૂઆત કઈ દિશામાંથી કઈ રીતે જવો છે. બે રીતે થાય, લોંગ કટથી એ થાય અને શોર્ટકટથી એ થાય. લોંગ કટથી કરવું હોય તો આવી રીતે થાય. જો મેં તમને કીધું હતું આ આપણી ડાબી બાજુ છે અને આ આપણી કઈ છે, તો કે જમણી બાજુ છે. હવે જોવો કે એને હું જવાબ કહી દીધો કે હું પૂર્વ દિશામાં આવીશ, એટલે ત્રણ વખત ડાબી જવાનું હોય તો હું અહીંથી શરૂઆત કરું, તો આ એક વખત ડાબી ગયો, આ બીજી વખત ગયો અને આ ત્રીજી વખત ગયો, રેડી. અને પછી તો કે ત્યાંથી હું એક વખત જમણી બાજુ આવ્યો, લાવી ગયો હું પૂર્વમાં. એનો મતલબ મેં રકમની શરૂઆત ક્યાંથી કરી હોય, તો કે મેં રકમની શરૂઆત કરી હોય પશ્ચિમ, એટલે આપણો જવાબ શું આવશે, તો કે પશ્ચિમ આવશે. ખબર પડી ગઈ. ઓકે, એક આ રીત જોઈ. હવે બીજી રીત, તમને એવું કીધું હે ત્રણ વખત ડાબી બાજુ ગયો, આ એક વખત, આ બીજી વખત અને આ ત્રીજી વખત, અને એક વખત જમણી બાજુ ગયો, પછી અહીંયા તો કે અહીંયા કાંઈ નથી ને અહીંયા કાંઈ નથી, રેડી. હવે તો કે એક વખત ડાબી ને જમણી ઉડી જાય, કારણ કે તમે જાઓ અહીંયાથી પાછા આવો એમાં શું ફેર પડે, બરાબર, એટલે ઉડી ગયું. તો વધ્યું શું, તો કે બે વાર ડાબી. હવે માનો કે આપણી આ ચાર દિશા હતી, માનો કે આપણી આ શું હતી, આ ચાર દિશા હતી, એમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ હતા. આપણો જવાબ આપને ખબર છે કે વ્યક્તિ પૂર્વમાં છે, તો બે વખત ડાબી જવાનું હોય તો હું ક્યાં આવો, તો કે પશ્ચિમમાં, જે પૂરું ખાધું પીધું રાત કર્યું આની શોર્ટકટ, બરાબર. એક આપણે જે વધારાનું આમ ફેર્યા હતા ને ત્યાંથી પાછા આવ્યા, એ આમ આપણે નથી કર્યું, કારણ કે એની કઈ જરૂર નથી. મજા આવી ગઈ નહીં, એમ જ હોય મિત્રો, આમાં મોજ જ કરવાની હોય. ખૂબ જ મહત્વનો પ્રશ્ન મિત્રો, આ એક પ્રશ્ન છે ને 2, 10, 30, 40, 130, એ હું માનું ત્યાં સુધી ઓછામાં ઓછી 12-15 વખત તમારી પરીક્ષામાં પૂછાઈ ગયો છે. ગમે પેપર લઈ ગયો, આ પ્રશ્ન ન હોય તો તમારે મને કહી દેવાનું, બરાબર છે. પ્રશ્ન ન હોય એવું બને જ નહીં સાહેબ, ભૂકા નીકળી જાય આ પ્રશ્નમાં, કારણ કે આ છે ને ભાઈ ઘનનો પ્રશ્ન છે. જોજો, 2 ની અંદર 1 આવે, તો કે આવે. 10 ની અંદર 8 આવે, તો કે આવે. 3 ની અંદર 27 આવે, તો કે આવે. ખાલી જગ્યામાં ખાલી જગ્યા આવે, તો કે હા આવે. 130 માં 127 આવે, તો કે હા આવે. 127 આવે કે ન આવે, તો કે હા આવે. પણ આપણે 127 નું કામ નથી મિત્રો. આ જુઓ, જાણી જોઈને મેં 127 લખ્યા છે. 1, 8, 27 ખાલી જગ્યા, તો અહીંયા શું આવે? હવે ફરી પાછું જુઓ, 1, 8, 27 ખાલી જગ્યા, તો અહીંયા શું આવે? શું આવે? તો કે ભાઈ ન્યા છે ને ભાઈ, 125 આવે. આ રકમ છે ને એ નીચે બનતી જાય. જોજો, 1 માં 1 એડ કરું તો કેટલા થાય? તો કે 2. ઓકે, પછી 8 માં હું 2 એડ કરું કેટલા થાય? તો કે 10. 27 માં હું 3 એડ કરું કેટલા થાય? તો કે 30. અહીંયા મારે કાંઈ એડ નથી કરવું, ખાલી જગ્યા રાખું છું. આમાં હું 5 એડ કરું તો કેટલા થાય? તો કે 130. એનો મતલબ મારે અહીંયા 4 એડ કરવા પડશે, એ તો ફાઇનલ થઈ ગયું. હવે જોજો, આ 1 નો વર્ગ છે, 1 નો ઘન છે, સોરી, આ 2 નો ઘન છે, આ 3 નો ઘન છે, આ 5 નો ઘન છે, અહીંયા કેટલાનો ઘન આવે? તો કે 4 નો ઘન. કેટલો આવે? 64. 64 માં હું 4 એડ કરું, આવે કેટલા? તો કે 68 છે આમાં. તો કે આ છે, હારી ગયો જવાબ. ટૂંકમાં આ ઘનની સિરીઝ હતી, કેની હતી? ઘનની. મોજે મોજ જ આવી રાખે છે, બરાબર છે, મોજ આવી કે નહીં? ઓકે મિત્રો, થેન્ક યુ, આભાર. તમે આ વિડીયો બધા જોયા મારા, અને હજી પણ આગળના વિડીયો છે એ જોજો. પાર્ટ 1 ને 2 બે જોઈ લીધા ન હોય તો પહેલાં જોઈ લેજો પાર્ટ 1 ને, પછી પાર્ટ 2માં આવજો. અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. કાંઈ પણ માહિતી જોતી હોય તો નીચે આપેલા નંબરમાં કોન્ટેક કરજો, અને અમારી ઓફિસે પણ આવી શકો છો. અત્યારે અમારી કોન્સ્ટેબલની બેન ચાલુ છે, એમાં પણ તમે ડેમો ભરવા આવી શકો છો. આભાર, ધન્યવાદ, જય હિન્દ.